ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7નું ચેપ્ટર 2નું સ્વાધ્યાય 2.2 ભણવાનું છે. એમાં જોઈએ આપણે દાખલા. એમાં સૌથી પહેલાં દાખલા નંબર 2 છે એ આપણે કરવાનો નથી. દાખલા નંબર 3માં કીધું છે, ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો, એવું કીધું છે તમને દાખલા નંબર 3માં. તો એમાં જોઈએ, પહેલું 7 × 3/5, 7 × 3 = 21 બરાબર, એને મિશ્રમાં ફેરવીએ એટલે 4 × 5 = 20 = 21. ત્યાર પછી બીજું છે, 4 × 1/3, તો 4 × 1 = 4, આને મિશ્રમાં ફેરવો એટલે 3 × 1 = 3, 3 × 1 = 4. ત્યાર પછી 2 × 6/7, એટલે 2 × 6 = 12, 12/7 આને મિશ્રમાં ફેરવો એટલે 7 × 1 = 7 અને અહીંયા 5. પછી 5 × 2/9, એટલે 5 × 2 = 10, 9 બરાબર, 9 × 1 = 9, 9 × 1 = 10 મિશ્ર સંખ્યામાં ફેરવતા આપણે ધોરણ 6માં શીખા છે. ત્યાર પછી 2/3 × 4, એટલે 4 × 2 = 8, 8/3 બરાબર 2.2/3. કેવી રીતે મિશ્ર સંખ્યા થાય તો એકવાર જોઈ લઈએ. છેદમાં જે સંખ્યા હોય એનો ઘડિયો ત્યાં સુધી બોલવાનો કે અંશથી વધે નહીં. એટલે અહીંયા જોઈએ, 3 × 2 = 6, પછી જેટલા ઘટે છે 6માં કેટલા ઘટે તો કે 2, એટલે 2 એ અહીંયા મૂકી દેવાના. ત્યાર પછી આગળ જોઈએ, છઠ્ઠું છે, 5/2 × 6 બરાબર, 5 × 6 = 30, એટલે 15 × 2 = 30, એટલે આન્સર આવે 15. 15 અપૂર્ણાંક સંખ્યા છે એટલે એને કાંઈ મિશ્ર સંખ્યામાં ફેરવવાની હોય નહીં. ત્યાર પછી છે, 11 × 4/7, 11 × 44/7 બરાબર, 6 × 2/7, 6 × 7 = 42, 2 = 44, 20 × 4/5, એટલે 20 × 80, 80 / 5, એટલે 16 × 5 = 80, એટલે આન્સર આવે 16. ત્યાર પછી 13 × 1/3, 13 × 1/3, એટલે આને આનું કાંઈ છેદ ન ઉડે એટલે 4 × 3 = 12, 12 × 1 = 13, એટલે 4 × 1/3. ત્યાર પછી 15 × 3/5, એટલે 15 × 3 = 45, 5 × 9 = 45 બરાબર 9. ત્યાર પછી દાખલા નંબર 5. દાખલા નંબર 5માં કીધું છે કે શોધો, એવું ખાલી લખ્યું છે. તેમાં પહેલો દાખલો છે 24 અને 46 = 1/2, 1/2 એટલે અડધા, તો 24 અને 46 = 1/2 કરો. એટલે પહેલાં 24 ના અડધા કરવું, એટલે 24 × 1/2, 24 ના અડધા એટલે 24 × 1/2, 24 ના અડધા થાય 12, એટલે 12 × 2 = 24, એટલે આન્સર આવે 12. 46 ના અડધા, 46 × 1/2, એટલે 23 × 2 = 46, એટલે આન્સર આવે 23. ત્યાર પછી બીમાં કીધું છે, 18 અને 27 = 2/3, એટલામાં ભાગ કરવાનો. 18 અને 27 = 2/3, એટલે એટલામાં ભાગ કરવાનો, એટલે 18 ના 2/3 ભાગ, એટલે 18 × 2/3, 3 × 6 = 18, 6 × 2 = 12. ત્યાર પછી 27 × 2/3, 3 × 9 = 27, એટલે 9 × 2 = 18, આન્સર આવે. પછી 16 અને 36 = 3/4, 16 અને 36 = 3/4. એટલે 16 ના 3/4, એટલે 16 × 3/4, ચોકે 16, 4 × 3 = 12, આન્સર આવે. 36 × 3/4, એટલે 4 × 9 = 36, 9 × 3 = 27. ત્યાર પછી ચોથું છે, એમાં 20 અને 35 = 4/5 ગણા, એટલે 20 × 4/5, 5 × 20, ચોકે 16, 35 ના 4/5 ગણા, એટલે 5 × 7 = 35, 7 × 6 = 28. ત્યાર પછી દાખલા નંબર 6માં કીધું છે કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ગુણાકાર પહેલા કરવાનો ને પછી મિશ્રમાં ફેરવવાનો. તો પહેલું જોઈએ, 3 × 5 = 1/5, તો 3 એમ રાખો, પહેલા આ મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે 55 × 25, 25 × 1 = 26, 55 × 25, 25 × 1 = 26, એટલે 3 × 26/5. જો છેદ ઉડે તો ઉડાડવાના, ન ઉડે તો સીધો ગુણાકાર કરવાનો. અહીંયા છેદ ઉડતા નથી, એટલે 26 × 3 = 78, 78 ના છેદમાં 5. હવે આને પાછું મિશ્રમાં ફેરવવાનું, એટલે 15 × 5 = 75, 75 ને 3 = 78, એટલે 15 × 3/5. ત્યાર પછી 5 × 6 = 3/4,
એટલે 5 એમ નમ રાખવાના 6 ચોક 24 24 ને 3 27 એટલે 27 ના છેદમાં 4 એટલે અહીંયા છેદ ઉડતા નથી એટલે 27 5 135 135 ના છેદમાં 4 આને મિશ્રમાં ફેરવવું હોય તો 33 ગુણ્યા 4 કરીએ તો 132 થાય બરાબર 33 ચોક 132 132 ને 3 135 એટલે આન્સર આવે 33 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ત્યાર પછી ત્રીજો 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4 એટલે 7 એમ 9 4 2 8 ને 1 9 9 ના છેદમાં 4 અહીંયા 7 9 63 63 ના છેદમાં 4 એટલે આનો આન્સર આવે 4 નો ઘડિયો બોલીએ એટલે 15 ચોક 60 થાય 60 ને 3 63 એટલે 15 પૂર્ણાંક 3 ના છેદમાં 4 એવી રીતે અહીંયા 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 ના છેદમાં 3 એટલે 4 ગુણ્યા 6 તેરી 18 ને 1 19 ના છેદમાં 3 એટલે અહીંયા કઈ છેદ ઉડતા નથી એટલે 19 ચોક 76 76 ના છેદમાં 3 હવે 3 એટલે 25 તેરી 75 75 ને 1 76 અહીંયા પાંચમો દાખલો છે 3 પૂર્ણાંક 1 ના છેદમાં 4 ગુણ્યા 6 એટલે 4 તેરી 12 ને 1 13 13 ના છેદમાં 4 ગુણ્યા 6 13 6 78 78 ના છેદમાં 4 19 ચોક 76 76 ને 2 78 એટલે આન્સર આવે 19 પૂર્ણાંક 2 ના છેદમાં 4 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 8 3 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 8 એટલે 5 તેરી 15 15 ને 2 17 17 ના છેદમાં 5 ગુણ્યા 8 17 18 136 136 ના છેદમાં 5 27 5 135 થાય 135 ને 1 136 એટલે 27 પૂર્ણાંક 1 ના છેદમાં 5 દાખલા નંબર 7 માં કીધું છે કે શોધો ખાલી એવું લખ્યું છે એમાં એવોની જેમ જ છે દાખલા નંબર 5 ની જેમ પહેલું કીધું છે એમાં 2 પૂર્ણાંક 3 ના છેદમાં 4 અને 4 પૂર્ણાંક 2 ના છેદમાં 9 ના અડધા વન હાફ એટલે અડધા તો આના કરવા માટે પહેલા આને મિશ્રમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવી પડે તો 2 પૂર્ણાંક 3 ના છેદમાં 4 બરાબર 4 2 8 ને 3 11 ના છેદમાં 4 એના 2 1 ના છેદમાં 2 એટલે 11 ના છેદમાં 4 ગુણ્યા 1 ના છેદમાં 2 11 એક 11 4 2 8 ગુણાકારમાં હંમેશા અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર થાય ક્યારેય ક્રોસ ગુણાકાર કે લસા લેવાનો હોય નહીં બરાબર છે અપૂર્ણાંકના ગુણાકારમાં અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે 11 એક 11 4 2 8 પછી 4 પૂર્ણાંક 2 ના છેદમાં 9 એટલે 4 9 36 36 ને 2 38 38 ના છેદમાં 9 ગુણ્યા 1 ના છેદમાં 2 અહીંયા છેદ ઉડે 19 2 38 એટલે 19 1 19 9 1 9 એમ નંબર રાખવાના ત્યાર પછી 3 પૂર્ણાંક 5 ના છેદમાં 6 અને 9 પૂર્ણાંક 2 ના છેદમાં 3 ના 5 ના છેદમાં 8 આને હું મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવું એટલે થાય 6 તેરી 18 18 ને 5 23 એટલે 23 ના છેદમાં 6 ગુણ્યા 5 ના છેદમાં 8 છેદ ઉડતા નથી એટલે સીધો ગુણાકાર 23 ગુણ્યા 5 બરાબર 115 6 18 ને 48 આને હું મિશ્રમાં ફેરવું